भरूच एलसीबी पुलिस ने बातमी मळी हती के भरूच ना जाडेश्वर रोड पर आवेल नर नारायण एपार्टमेंट श्रीजी सदन में रहते अने मूळ विजयनगर उत्तर प्रदेश नो राहुल सिंह खंडेलवार कार नंबर जीजे 16 सीएन 6509 में गैरकायदेसर हथियारों अने कारतूस साथे भरूचना सेवाश्रम रोड पर थी 5:32 थई श्रवण चौकड़ी तरफ जवानो छे। मळेल बातमीना आधारे भरूच एलसीबी पोलीसे सेवाश्रम रोड पर वॉच गोठवी हती। તે દરમિયાન બાતમી મુજબની કારને ઊભી કરી તેને કોડન કરી કારમાં તપાસ કરતા ટ્રાવેલિંગ બેગમાંથી બિન અધિકૃત દેશી બનાવટના 2 તમંચા તેમજ 1 દેશી બનાવટની પિસ્તોલ તથા 29 જીવતા કારતૂસ મળી આવતા પોલીસે નામચીન ગુનેગાર રાહુલસિંહ નાનકસિંહ ખંડેલવાલની ધરપકડ કરી હતી। પોલીસે હથિયાર કારતૂસો અને કાર તથા 4 મોબાઈલ મળી રૂપિયા 5,69,900નો મુદ્દામાલ જપ્ત કરી તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ તેમજ જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ રાહુલ ખંડેલવાલ ભરૂચમાં 2013માં બનેલ ચકચારી મર્ડર કેસ સુનિલ તાપિયાવાલાની પત્ની સાથે એના મકાનમાં રહે છે। આ આરોપી 2013માં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપઘાતના દુષ્કર્મના ગુનામાં ભરૂચ સબજેલ ખાતે જેલવાસ ભોગવતો હતો। એ દરમિયાન આ સુનિલ તાપિયાવાના પત્ની સાથે એને જેલમાં સંબંધો કેળવાયા, ત્યારથી બંને વચ્ચે પ્રેમ સંબંધો હતા અને હાલમાં આ આરોપી આ હિરવા તાપિયાવાલાના સાથે એના ફ્લેટમાં રહે છે। જે અમે ગાડી કબજે કરી છે વરના એ પણ આ હિરવા તાપિયાવાલાએ આરોપીને આપેલ છે। એક દેશી બનાવટની પિસ્તોલ, દેશી બનાવટના તમંચા 2 7.65 mmના તથા 8 mmના અને 32 mmના જીવતા કારતૂસ નંગ 29 હુંડાઈ વર્ણાકાર તથા મોબાઈલ નંગ 4 એ રીતે મળી કુલ 5,59,900ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ આરોપી છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। 2013માં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બળાત્કાર તથા આપઘાતના દુષ્પ્રેરણના ગુનામાં પકડાયેલ છે। 2018માં ભરૂચ શહેર એ ડિવિઝનમાં છેડતીના ગુનામાં પકડાયેલ છે। ઉપરાંત વર્ષ 2012માં ઉત્તર પ્રદેશ રાજ્યના ગાઝિયાબાદમાં વિજયનગર પોલીસ સ્ટેશનમાં ખૂન કેસમાં પકડાયેલ છે। પોલીસના હાથે ઝડપાયેલ આરોપી રાહુલસેન ખંડેલવાલા હથિયારો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તથા તેના ગુનામાં કોઈ ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી રિમાન્ડ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે વધુ શું વિગત બહાર આવે તે જોવું રહ્યું।